ખેતી થતી નથી મારાથી, મજા રહેતી નથી, અને છોકરા બે સુરત છે, હવે મારે શું કરવું? હવે છોકરાને બોલાવવા જોઈએ મારે હવે સુરત થી, હવે શું કરવું મારે? હવે કામ કરી કરીને થાક્યો છું, હવે તો હું મારે શું કરવું? હવે છોકરાઓને મારે ફોન લગાડવો પડશે. હવે હવે આ ધમભાઈ કોક આવે તો એને કઉ ફોન કરવાનું. હવે હું હેલો બટા, હું કરે છો? મોજ કરો છો બટા? પણ હવે મને મજા રહેતી નથી, અને હવે તમે અહીંયા ગામડે વયાવો બટા. હું મારું ગામડે તમારે કામ છે રે, મને મજા રહેતી નથી. આ બાપ દાદાની જમીન છે, એટલે તમારે હવે અહીંયા ખેતી કરવા આવવું પડશે. હવે ખેતી અમારે છોકરા બાયું ને લેતા આવજે. હા તે વાંધો નહી, છોકરા ને નિશાળે છે, પણ બે બહેના ને બે ભાઈ લઈને આવજો. એ હારું, પાછી મારી અમારી બે ભાઈ ની બાયું સીટી ની છે. ઓ પાછી ધમભાઈ ત્યારે આવે છે, મેં કહી દીધું છોકરાઓને. હવે હા તો હાલો, હું વાડીએ નીકળું હવે, અને તબિયત પાણી સાચવો, છોકરા બોકરા આવે તારો. હા હા હા, આજ આવવાના છે છોકરા, ક્યારે આવશે? હવે આવી ગયા બેટા, આવો 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 બેટા, આવો 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 આવો. કેમ છે બાપુજી? હવે હવે બેટા મને મજા રહેતી નથી, એટલે તમને તેડાવ્યા છે બાપા. પકલાનો ફોન આવ્યો તમારામાં? હા, મેં પકાને મેં કીધું તું. આ તો મજા નો રહેતી હોય તો ખેતર દઈ ગયો ને વાવવા બીજાને, તમે હું લેવ કરો છો? અરે બેટા કોને દો, ભાગ્ય મળતા નથી, દાડીએ મળતા નથી, મારાથી જેટલું થાય છે એટલું હું કરું છું બેટા. હવે પણ હવે હું લેવ કરો, મજા નો રહેતી હોય તો ન કરાય, સાનું માનું ઘરે આપણે આરામ કરાય. અરે આપણા બાપ દાદાની જમીન આ કોણ સંભાળશે બેટા? હવે હા અમારે કામ ધંધો નો, આખો કામ ધંધો મેકી ના આવે છે બાયડ્યું ને લઈને, અને એને કીધું નથી એમાં કાંઈ. અમે જેમ કરીને લાવે બે દિને રોકાવા જાવી છે, એમને કીધું કામ કરવા તમારે આવવાનું છે. અરે બટા તું એટલી બધી રાડ્યું સીધ ને નાખે છો, મને મજા નથી રહેતી. હળવું હળવું બોલ બટા, તું તો સમજાય નનકા ને. પણ તમે જોશો પણ અહીંયા કોણ રહે? અહીંયા ઈ નહીં રહે ને હું નહીં રહું, ન્યા અમારે કામ કોણ ન્યા કરે? ન્યા રહેવું કાંઈ વાડીનું કરવું અમારે? અમારાથી કઈ વાડીનું કામ નહીં થાય, અમે નથી રહેવાના અહીંયા, અમે નથી કરવાના કામ, ચાલો પાછા સુરત જઈએ. જોવો તો એ બટા સમજો સમજો કઈક સમજો, આ બે માં જે કે આય રહેવા રાજી નથી, અમે કદા આય રોકાઈ દેવી તો આને કોણ આય નથી રહેવું એમ. જો એ ભગવાન, તમે તો બટા તમે તો સમજો, તમે તો સમજાવો. અમે કોઈ દિવસ આવું કામ નથી કર્યું, એટલે અમને ના આવડે આવું બધું. લા પકલા, તું તો સમજ, હવે તું તો સમજ. હું હવે સમજી આવે, સમજી લા, ફોન કરી ના બોલાયા, કેટલા કામ મેકી ના આયા તમને ખબર છે? છોકરાને નાનિયન નિશાળોમાં બેહારી ના આયા છીવી, ઈ પાડોશી ને કઈ નાય રાખજો અમને, અમે આ બે દીક રોકાવાના છીવી. અરે
અહીંયા મારે કેટલું સાંભળવું પડે છે તમને ખબર છે? છોકરાઓ જમીન વેસાય થોડી બટા, આ જમીન માંથી મેં તમને બધું સુરત તમને ઊભું કરી દીધું છે ને, હવે તમે આ જમીન વેચવાની વાત કરો છો? પણ તમને મજા નથી, અમારથી કામ થાય એવા નથી, અને કામ વેચી નાખો હા શું કરશો? હાલો આપ ઘરે હાલો, નથી આને અરે માતા પુત્ર, હાલે ભાઈ હાલે ભાઈ ભી, અરે બટા આમ નો જવાય. શું કરું મારે, હે ભગવાન શું કરું? કેવા છોકરા હે ભગવાન, હવે મારાથી થતું નથી, હે ભગવાન. આવી હારી હવા આપણી વાડીએ કેવી મજા આવે છે! એ મજા તો ભલે આવતી, પણ હું ખાવાનું નહીં બનાવું, હોટલમાંથી મંગાવી લેજો. આયા વાડીઓમાં ને આ ગામડામાં ક્યાં હોટલ હોય? આયા તો આજે જ બનાવવાનું હોય. એ બધું તમારે જોવાનું, શું કરવા અહીંયા લઈને આયા છો? પણ આયા જો તો ખરા કેવી મજા આવી, વાડી છે આપડી જ છે જો. ઓ ભાઈ ભાભી મજા આવે એવું છે હો આયા? હા જામે એવું છે કે નહીં પકલા? પણ હજી કેટલા દિવસ અહીંયા રોકાવાનું છે? હા બાપાને મજા નથી એટલે એક બે દીત એને ભરોસો દેવો પડશે, એક બે દીત રોકાવવું પડશે અહીંયા. અમે કઈ કામ નથી કરવાના ભાઈ, અમે કંટાળ્યા છીએ અહીંયા. થોડું થોડું આપણે બે કરી નાખશું. હા તો બીજું શું કરશું? ભાગે પડતું અડધું તું કરજે ને અડધું હું કરી, આને કઈ કરવું નથી, બીજું શું કરવું? આને કઈ કરવું નથી, બે દિવસ જ રહેશો, એનાથી વધારે નહીં રહેવાના અમે. હા ભાઈ બે દી બે દી બરોબર ને? અમે પેલી વાડીએ આંટો મારીને આવીએ છીએ. હા તો આમ જો ઓલી વાડી આમ આટો મારીને જોઈને ઘરે વ્યાજ આવી ગયો પાછો. પગલા આપણે ઓલા ભાઈબંધ પાસે આટા મારી વેલ ગામ. હા કે દુને આપણે આયા છીએ, મળ્યા નથી કોઈને. હાલો હાલો એ ભગવાન, આ બટા પાણી અંબાવજો. છે બૂમો પાડો છો? પાણી પીવું હોય તો આ પડ્યું નથી, જાતે પી લો. હા બાપા. હવે તો પાણી અંબાવાની ના પાડે છે, હે ભગવાન. મોટી વહુ તો પાણી પાતી નથી, હવે નાની વહુ ને કહું સહા તો બનાવી દે. લા બટા, એ નાની વહુ બટા, એ થોડોક સહા બનાવી દો. શું ચાચા કરો છો? તમારે પીવી છે તો જાતે બનાવીને પી લો. અરે બે રકાબીમાં હું થઈ જાય છે બટા, હું મારા ઘરે પણ નથી બનાવતી, નોકરાણી છે મારા ઘરે. હે ભગવાન, મારે આવા દિવસો જોવાના. હે ભગવાન, મારી દોરી ખેંચી લે હવે. હું મૂંઝાઈ બેઠો છું બાપા. છોકરા તમારી બે વહુ મારું જરી કે કામ નથી કરતું, મને પાણીમાં ના પાડી દીધી, મને સામાં ના પાડી દીધી બટા, મારે હવે શું કરવું? પણ એ તો અમારું કીધું નથી કરતી, એને કોઈ કામ કર્યું જ નથી, ક્યાંથી કરે? અમને પાણી નહીં ભરી દેતી કે સા બને પીવ રાખતી. અરે બટા આખી જિંદગી આ રળે રળે તમને મોટા કર્યા અને તમે સહા ન પાય એકો. મોટા
એમ કરીએ આ થોડુંક વાડીનું કામ છે ને એ કરી નાખીએ, બાપા ભલે આરામ કરતા. હા તો તમે આરામ કરો, આમ બે જે થાય એ કરવી હોય ત્યારે. હા એ તો કઈ કરશે નહીં, બે માં છે કઈ તમે કરો જે થાય. રીંગણીમાં થોડું ત્રણ કેરા પાણીના બાકી રહી ગયા છે, એ પાયો જાવ બટા જાવ. હા તે વાંધો નહીં, થાય એટલું કરવી. હાલો મોટા ભાઈ, પાવડો હું લઉ, દાંતડી થોડુંક તમે નીંદી નાખો. સારું હાલ હાલો. આ પેલો વેલો હાથમાં લીધો છો એટલે આવડશે એવું કરીશું કામ. અહીં થાય એવું કરીશું. આ પાણી વાળવાનું છે ને, તમે આમ નીંદો. આ નીંદું તો આ બધું લઈ લો ને લાગત. હા હા પાણી કહ્યું સરખું. એટલે મોટા ભાઈ આ કેમ બેસી ગયા? ભાઈ મારી થી આ થવું જોઈએ ને, થાકી ગયો. માછી ને નીક થતું, આપડે આની કરતા સુરત સારું છે. એ તો કઉ છું પણ આ થતું નથી, શું કરવું કે? તો ભલે આ પડ્યું એ બાપા ને કહી દઈશું, હાલો આપડે ખાઈ આવી. આવું કામ ન થાય આપડે. આપણું કામ નહીં હો ભાઈ. હાલ હાલ ભલે પડ્યું, મેં કીધું આવી દાદ. હાલ હાલો. કાગો સિલેટ લઈ થઈ ગયા. કાગો બેવા આમ હરખા. મને મજા રહેતી નથી, બે હાથું નથી, આ કડે દુખે છે હવે પગલા. તમે ના ગયા હતા અમે કે કામ નહી થતું? થાકી ગયા ઘડીક માં, અમે કોઈ થી કહ્યું ન હોય ક્યાંથી થાય અમારથી? આનથી તો થોડુંક થાય છે, મારીથી તો ઠામું કોને થતું. તો મારું હું થતું હશે એલા છોકરા? તો પણ વેચી જો ને એને, જે પૈસા આવે એ સુરત માં અમે બે કઈક ધંધો મોટો કરીશું. હા વેચી નાખો પછી મારું હું થાય? હું હું કરી, મને સુરત માં ફાવતું નથી. તો ભાગ્ય રાખી જો, આ ભાગ્ય દઈ દેવાય. આ બધું ભાગ્ય માથે નો થાય પકલા. ભાગ્ય મળતા નથી હારા ને દાડિયા મળતા નથી. તો હું કરશું બોલો. એ બીજું તમારા બે ભાઈઓ માંથી એક ભાઈ અહીંયા રહ્યો અને આ ખેતી સંભાળો. જો હું તો અહીંયા રહેવાનો જ નથી, મારીથી તો થતું જ નથી એટલે હું અહીં નહીં રહું. જો ઓલે મોટા ના પાડી તો પકલા તું રે. મારે ઓલી શું, મારી બાઈ છે બહુ રાશી, એ તો હવે કે હાલો સુરત અને છોકરાઓ સુરત છે પાછા. તો હવે મારે શું કરવું? તમારે રહેવું નથી, ખેતી કરવી નથી, તો મારે હવે એકલા ને શું કરવું? હવે મારાથી હવે કઈ થતું નથી હવે પકલા. લા મોટા તું તો સમજાય પકલા. બાપુજી ની સેવા કરો તમે અને હું અહીંયા સુરત સંભાળું, અને તારે જે કઈ ઘટતું હોય મને ફોન કરજે, બધું હું પૂરું પાડી દઈશ તમે. વાંધો નહીં બાપુ. બરોબર. હું એમ જ કઉ છું કે એક છોકરો અહીંયા રહ્યો. આ તો પકલો અહીંયા રહેશે તમ તારે, એ બે જણા અહીંયા રહે તમારી સેવા કરશે. બરોબર. છોકરાને એને અંધાઈને બોલાવી લઈશું અહીંયા. હા એ હું મૂકી દઉં અહીંયા. લો વળીને બોલો કાગે તો. આપણે હવે છે ને સુરત નથી જવાનું, આપણા બાપુજીને મજા નથી રહેતી, એટલે તું હવે અંધું શીખી જાય. હવે આપણે આઈનાને જ રહેવાનું છે, અને મોટો ભાઈ અને ભાઈભી એ અંધાઈ વ્યા જાય છે સુરત, એ અંધું ના સંભાળશે. આપણે બાપુજીની સેવા સાંકળી કરીશું અને જેટલું થશે એટલું કામ કરીશું આપણે, અને ઘટતું હોય હું પૂરું પાડી દઈ. જાઓ હવે. સારું મોટા ભાઈ તે. હા તો હું અમે નીકળવી. બરાબર. તમે હવે નીકળો બાપુ.
તમે આરામ કરો, હું ઘરે જાઉં છું, મોટા ભાઈ ને એનું અંદર પેકિંગ કરાવીને એમને સુરત ભેગા કરી દેવી. અને તમે કઈ ઉપાધિ કરતા નહીં હવે? હા પકલા, તું નો જાતો હવે? ન જાઉં બાપુ, હવે તમારી સેવા જ કરવી છે અહીંયા. નમસ્કાર મિત્રો, કેવો લાગ્યો તમને અમારો વિડીયો? એક આમાં એક બાપાની વેદના, એટલે ધ્યાન રાખવું કે આવી હોવું ન મળે કે છોકરા સુરત માં હોય અને કદાચ બાપ એકલો હોય તો બે ભાઈ હોય તો એક ભાઈ ને એમની સેવા સાકરી કરવી. એટલે તમને કેવો લાગ્યો આ વિડીયો તો અમને કોમેન્ટમાં જણાવજો.